પણ લાઈફમાં ક્યારેય કોઈ પોઈન્ટ પર એવું લાગ્યું હતું ક્યારે કે આ બધી આટલી હેક્ટિક લાઈફ ની વચ્ચે ક્યારેય ફોર સિંગલ મોમેન્ટ ઓલસો તમે ક્યારે વિચાર્યું હોય કે મારે છોડી દેવું છે ના વિચાર્યું ને મે એક્ચ્યુઅલી એક સમય એવો હતો કે મે 2 વર્ષ લખ્યું જ નહોતું અચ્છા મને એક ઘણા બધા રીઝન હતા મલ્ટીપલ રીઝન હતા કે એક એનિમેશન ફિલ્મ અમે બનાવતા હતા હું ડિરેક્ટર હતો તિગમાન સુદુલિયા ક્રિએટિવ ડિરેક્ટર હતા અને વિશ્વદીપ ચેટર જે થ્રી ઇડિયટ લગેરો મુન્નાભાઈ પરિણીત હમ એ બહુ મોટી મોટી ફિલ્મો સાઉન્ડ ડિરેક્ટર હતા એમને એ એનો આની પર છે ફેસબુક પર એનો સ્ટોર બનાવે એમાં વિશ્વદીપ ચેટર સાઉન્ડ હતો ઉદય મજુમદાર એ સમ હાઉ સ્ટુડિયો બંધ એટલે અડધે સુધી ફિલ્મ બનીને બંધ પડી ગયું એનો કેટલી બધી ચેનલ્સ પર ને એના વિશે એટલે એક એક કલાકના એટલે મારા ઇન્ટરવ્યુ કેટલી બધી ચેનલ પર આવેલા ટાઈમ્સ ઓફ એ કરેલો એ અટકી એ દરમિયાન મેં જર્નાલિઝમ છોડી દીધું હતું એના માટે અને બીજી ઘણી બધી ત્રણ ચાર ઘટનાઓ બની એટલે મને વિડ્રો થઈ ગયો કે કંઈ કરવું જ નથી આવે કારણ કે મારા માટે હું ગમે ત્યારે બનાવવાનો છે ફિલ્મ એ હજુ એટલે અહીંયા આવનારા કેટલા ડિકેટ સુધી બોલીવુડ તો એ વિચારશે જ નહીં એ આખી કમ્પ્યુટર જનરેટેડ સ્પેસ ફિક્શન એનિમેશન મૂવી એટલે ત્યારે મેં દોઢ વર્ષ સુધી મારા ફ્લેટ ની બહાર નથી નીકળો એટલે આ જ્યોતિ ને એવા બહુ અંગત મિત્રો છે કોઈ ને હું કોઈ ની વાત નહોતો કરતો અને એ દિવસો એવા હતા કે મને મુકુલ ચોકસી ને ત્યાં મારા ફ્રેન્ડ છે એક મહિનો હું ત્યાં હતો અને મુકુલ ચોકસી પોતે મને ઇલેક્ટ્રિક કરંટ આપતા અલ્ટરનેટ ડે એટલે એ ફેઝ પર મને કેવાય નથી લખવું પણ મુકુલ મને ત્યારે છે ને મારો એક વિડીયો રેકોર્ડ કર્યો હતો મુકુલ અને એણે મને બતાવ્યો હતો કે હું રાખી મૂકીશ અને એમ કે પછી એણે મને પાછું જ્યારે બુક લોન જ હતું ને ત્યારે મુકુલનો વિડીયો છે એમ કે આ કાલે આશું હશે કે નહીં એમ પણ એમ કે મારે એને થેન્ક યુ કેવું છે કે વિશ્વાસ એમ કે મારો એણે ટકાવ્યો એમ પણ એનો એણે એમાંથી એટલે હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો એ બહાર આવવા માટે પાછું લખવાને લીધે જ એટલે કારણ કે મારે લખવું નતું પણ પછી મને આ એ દરમિયાન જ આ સંજય ત્રિવેદી બુક લઈને આવ્યો કે આ લેમ્પ પોસ્ટની બુક કરવાની તો એ બુકના આર્ટિકલ વાંચતો હતો મેં લખેલું વાંચીને ને મને કે અચ્છા કે ચાલુ આ આપણે લખ્યું છે તો આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એટલે ધીમે ધીમે પછી એક દિવસ મને ડિપ્રેશનની બહુ બધી એની હાથ ધ્રુજે આંખો વિઝન બ્લર થાય એટલે સાઈડ ઇફેક્ટ બહુ બધી હતી હંસલ ભચે જ પણ મને એમને પણ એ વખતે હેલ્પ કરેલી એ પર વાત કરે તો મને એ વખતે આ બુક વાંચતા વાંચતા મને થયું કે હવે પાછું લખવું છે એટલે સુખનો પાસવર્ડ બુક આવી એટલે લોકો કનેક્ટ થયા એટલા માટે કે મારા માટે એ સુખનો પાસવર્ડ છે કે ત્યાંથી મારું અગેન એ કોલમ થી પાછું લખવાનું શરૂ થયું એમ એટલે એ ફેઝ પર એને બાદ કરતા મને ક્યારેય એવું નથી થયું કે લખવાનું બંધ કરું એમ એટલે અત્યારે મને હમણાં ઘણી વખત કે ત્રણ રાત સુધી સળંગ હોય તો આપ જ્યોતિ કૃષ્ણ ગાન કે ઘણી વખત જ્યોતિ તો આ તો મને નાની બેન છે પણ ખોખડાવી શકે મને નાઇન્ટી ફાઈવથી નાઇન્ટી થી રાખડી બાંધે પણ એ હકથી એટલે એમ કે હવે વધીને શું થશે એમ કે લેટ થશે મેગેઝિન એમ કે કે એટલે એવું કે એમ પણ મને એક આમ જે કે ને કે વ્યાખ્યાઓની રીતે હું નથી જીવતો એટલે આમ એની હું આ જ્યોતિને સમજી શકે હું જે કહું છું એટલે મને આમ એની હું એક્સપ્લેન ન કરી શકું પણ ગમે એટલું ક્યાંક સફોકેશન એ થાય ને કે આ આટલી ત્રણ રાતના ઉજાગરા છે કે આમ છે મેં આવીને લીંબુ શરબત એટલે કીધું કે મારા એનર્જી લેવલ એકદમ ડ્રેઇન થઈ ગયું હતું સાચી વાત છે એટલે મેં કે અત્યારે એવું લીંબુ શરબત પીવાથી પાછું થોડું એ પણ એ કોઈ પણ સ્થિતિમાં

અમે ટીનેજર એટલે હતા ત્યારથી ફ્રેન્ડ છીએ તો એ ઘણી વખત રાજકોટ આવે એટલે ત્યારે જુનાગઢથી એનું જર્ના ચાલતું તો મારું એ વખતે મેગેઝિન એક કરેલું એ એકાદ વરસ ચાલેલું તો બસ સ્ટેશન પર છે ને કે આને રાતની કે હોય બસ તો એ જુનાગઢની બસ આવે ત્યાં એકાદ કલાક બેઠા હોય તો મેં એને કહું કે કાના એમાં કાનો કહીએ છીએ કે હું એક અડધો કલાક જરા લખી લઉં એમ એટલે ત્યાં બસ સ્ટેશન પર એ કઈક વાંચે ને હું કઈ લખતો હોય બસ સ્ટેશનના ના બાંકડા પર એટલે અમે લોકો હમણાં જ જ્યોતિ અમે આવતા હતા એટલે પાર્કિંગ માં કીધું અત્યારે એટલે જ્યોતિ કે એમ કે મેં તને એમ કે એટલે કેટલા વર્ષોથી એમ કે એટલે પેલા છે ને બાઇક પર હું ફરતો બધે કે મેં તને બાઇક કારણ કે જ્યોતિ પાછળથી આવી જાય એમાં નાની એમ કે તને બાઇક પર ક્યારે જો કારમાં જ જોયું એમ એટલે બાઇકમાં નિકુંજ એક છે તો અમે હમણાં મેં એક ફેસબુક પર ફોટો મૂક્યો હતો એટલે આ બે એક્સ્ટ્રીમ પર લાઈફ જીવાય છે એમ કે એક મેં કીધું ને કે આવું જે એટલે મને ઘણા લોકો એમ કે ઘણા મારા ફ્રેન્ડ કે કે એમ ડિપ્રેશનની વાત નહીં કરવાની એમ એમ કરિયર ને ડેમેજ થાય મને એમ કીધું હું સાચ એટલે વ્યાખ્યા ને બંધાઈ જીવવું જ નથી એમ એવી રીતે અમુક વસ્તુ હા એટલે એમાં 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 અમુક લોકો છે ને આ નિકુંજ એક અહીંયા ગુજરાત સમાજના રિપોર્ટર છે એના જર્ના હું લઈ ગયો હતો એ નિકુંજ પટેલ મેં शारજા થી એટલે शारજા થી અમે ત્યાં જઈ રહ્યા હતા બીજા પહેલા યુએઈ બીજા કન્ટ્રી માં તો મે ઓન ધ વે ટુ કાલબાગ એવું કંઈક લખ્યું હતું ફ્રોમ शारજા એટલે પઝેરો કે લેન્ડ ક્રુઝર હતી મારા ફ્રેન્ડ ની તો નિકુંજ એમાં કમેન્ટ કરી નીચે એક એક આ ટી પોટ વાળા દર્શન દાસાણી ને હસતો તો કે આવી કમેન્ટ કાઢી નઈ ના કે રહેવા દે એક એક ધક્કો મારવાનો છે હવે હવે અમે મારેલો છે ધક્કો મારેલો છે એટલે એક એમાં એટલે આમ છે ને કે એમાં એ વખતે જોક લાગે બીજા લોકો વાંચે ને પણ એની પાછળ એક થોડું અંડર કરંટ પેઇન પણ કારણ કે નિકુંદ નામે લોકો છે ને મારી પાસે યામા હતું જી જે ઇલેવન થ્રી વન થ્રી નાઇન બ્લેક કલર નું તો નિકુંદ નામે જઈએ ને એટલે ઘણી વખત અમે ત્રણ ત્રણ કિલોમીટર યામા દોરેલું છે એટલે કે એટલે એક થાકી જાય ને તો પાછળ વાળો ધક્કો મારા દોરવાનું સહેલું પડે એટલે એટલે કનેક્શન ત્યાં હતું એમ કે અરે ત્રણ રૂપિયાનું પેટ્રોલ એ વખતે તો નવ કે દસ રૂપિયાનું હતું લીટર તો ત્રણ રૂપિયા એના ખિસ્સામાં કંઈ બે નો કોઈ બે રૂપિયા હતા મારા ખિસ્સામાં એક રૂપિયો એટલે મેં કીધું આ તો મારશે પેટ્રોલ પંપ વાળો તો કે ના એ કે હું અમદાવાદી છું એમ કે ચાલો કે તું કાઠિયાવાડ છે એટલે તને શરમ આવે પેટ્રોલ એટલે દોરીને ગયા એટલે તો ક્યાંય વાસણા બાજુ કે એટલે એમ કે ત્રણ રૂપિયાનો ઓલા કે જેટલો આવે ને એટલે અમુક પોઈન્ટ ઓલા એટલે ખરેખર નાખી દીધું ઓલા એમ કીધું એટલે ત્યાં એ સરખે જ રહેતો ત્યારે એટલે અમે કંઈક મંગલ મૂર્તિ કે ક્યાંથી નીકળ્યા હતા પતંગ હોટલ પાસેથી તો વાસણા સુધી કે અમે દોરેલું પછી ત્યાંથી ત્રણ રૂપિયાનો કે એટલે આટલા પૈસા જ છે એમ કે આટલું પેટ્રોલ ભરાવ્યું એટલે આ લાઈફને એટલે એક આડવાદ કીધું કે લાઈફને જેટલી સિરિયસલી લઈએ ને એટલી લાઈફ નુકસાન તકલીફ આપે લાઇટલી લઈએ હમણાં અમે ચિંતનભાઈ મુકવા આવ્યા હતા મારી બેગ એની બેગ મારી બેગ એની કારમાંથી જ્યોતિની બેગ આરા શેઠવાળા એ યાદ કરતા કે સાંઈરામ આવ્યો ને ત્યારે કેતો ધક્કો મારવાનો છે એટલે આની પહેલાં અમે અમદાવાદ આવેલા ને તો એ ફોટોય છે ફેસબુક પર સાંઈરામ ને હું રિક્ષા એના કાર ની આગળ રિક્ષા હતી એટલે સાંઈરામ દવે હું ધક્કો મારતા હતા તો એલા ચિંતનભાઈ કે ફોટો પાડી લો એમ કે સૈરામ કે પાડી પછી 릭શા ચલાવતા એવો ફોટો પડાયો એટલે સાંઈરામ દાદા તો હાશિયાકાર છે એટલે નતો એમ કે પણ એ વાત ધક્કા મારવાની બાઇક ની હોય કાર ની હોય કે પછી લાઈફ ના ધક્કો મારવાની એક્યુઅલી તમારે ઘણી વખત ધક્કો મારવો પડે હા સાચી વાત ધક્કો મારવો પડે મે જે જ્યોતિ પાસેથી હમણાં મેં એક ગિફ્ટ માંગી મેં આજે જ અમારા મેસેજ એ મે કીધું આ વર્ષે તાર મને નોવેલ ગિફ્ટ કરવાની છે એટલે એટલે આટલા લોકોની વચ્ચે બંધાઈ જાય ને એટલે એ પણ કેવાય છે કોશિશે કામયાબ હોતી એમ એટલે એટલે આમ